नमस्कार मित्रों, आज आपणे तरंग यंत्र शास्त्र में पूर्व धारणाओ जेने आपणे स्वीकृति कहीए छीए तेनी वात करीशुं। अगाउना लेक्चर में आपणे जोयुं के कोईपण क्वांटम प्रणाली अथवा तंत्र ने आपणे तरंग विधेय शाय वडे रजू करीए छीए અને એના સ્થાન સદિશ x t વડે રજૂ કરવામાં આવે છે। આ મેં તમને કહ્યું હતું અને પછી એમ પણ કહ્યું હતું કે આ તરંગ વિધેય જે ગાણિતીય વિધેય છે, જેની પર કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓ કરીને આપણે એમાંથી ક્વોન્ટમ તંત્રની સાથે સંકળાયેલી ભૌતિક રાશિની संभवित मूल्यों की जानकारी मेळवी शकीए छीए। पण आ जे मैं तमने कह्युं ए पण एक प्रकारनी स्वीकृति ज छे। आपणे स्वीकार लीधुं के भाई कोई क्वांटम तंत्र होय एने आपणे तरंग विधेय साय आर टी वडे अथवा एक्स टी वडे रजू करीए छीए। हवे कोई पण स्वीकृति त्यारे जे मान्यता धरावे ज्यारे टेस्टेड ओके होय। तो अहीं पण आपणे आ तरंग विधेय स्वीकारी एनी पर केटली गणितीय प्रक्रियाओ करी अने जे ते तंत्र माटे भौतिक राशि मेळवानो प्रयत्न कर्यो तो ए प्रायोगिक मूल्य साथे बिलकुल बंध बेसती आवती हती। अने एटला माटे ज आपणे आ जे स्वीकारेलुं के भाई कोई पण तंत्र ने तरंग विधेय साय वडे रजू करी शकाय छे ए स्वीकार्य बन्युं। अने एटला माटे आपणी प्रथम स्वीकृति ए रही के कोई पण क्वांटम तंत्र एटले के माइक्रोस्कोपिक तंत्र एने तरंग विधेय अने एना स्थान सदिश एक्स टी वडे रजू करी शकाय छे। मैं तमने कह्युं मुजब आ तरंग विधेय ए गणितीय विधेय छे, તેને સીધે સીધું માપી શકાતું નથી। પણ એમાંથી કઈક જાણકારી જોઈતી હોય તો સ્વાભાવિક છે કે કોઈ ગાણિતીય વિધેય હોય તો કોઈ ગાણિતીય પ્રક્રિયાઓ જ કરવામાં આવે કઈક રીતે, જેને વિશે વાત આપણે કરીશું। અને એમાંથી આપણને એ ક્વોન્ટમ તંત્રની બધી જ માહિતી, સંભવિત માહિતી આપણને આપે છે। આ આપણી સ્વીકૃતિ છે। એટલે એમ કહી શકાય કે કોઈ પણ તંત્ર એટલે મીન્સ ક્વોન્ટમ તંત્રને સમજવું હોય તો એના માટે પહેલું કામ એને રજૂ કરતું તરંગ વિધેય જાણો। આ એક મુખ્ય વસ્તુ છે જેને કહેવાય ચોટલી, કહેવાય કે જેમાં બધી જ વસ્તુ સમાયેલી છે। અને એવું આપણે માનીએ છીએ કે કુદરતને માન્ય હોય તેવી બધી જ જાણકારી આ તરંગ વિધેય સાયમાંથી મળી રહે છે। કઈ રીતે એમાંથી આપણે જોઈતી માહિતી મેળવી એ બીજો મુદ્દો છે, પણ આ આપણે સ્વીકારી લઈએ છીએ કે ક્વોન્ટમ તંત્રમાં રહેલી બધી જ માહિતી એ તરંગ વિધેય સાયમાં સમાયેલી છે। તો આપણી આ સ્વીકૃતિ છે। ઘણી વખતે આ તરંગ વિધેયને આપણે અવસ્થા વિધેય કહીએ છીએ। અવસ્થા વિધેય મતલબ કે ક્વોન્ટમ તંત્રની અવસ્થા એની સ્થિતિ એનું બધું જ વર્ણન આના દ્વારા થઈ શકે છે। જેમ કે જસ્ટ જાણકારી માટે, જેમ કે કોઈ થર્મોડાયનેમિક તંત્ર હોય અને એમાં એમાં આવતા દબાણ, તાપમાન, કદ એના મૂલ્યો અને એને સાંકળતું કોઈ વિધેય માનો કે F બરાબર પી વી ટી એન, આવું કોઈ વિધેય હોય તો આ વિધેય પરથી થર્મોડાયનેમિક તંત્રોને લગતી બધી જ માહિતી આપણે મેળવી શકીએ છીએ। તો એ અર્થમાં આપણે એક પ્રકારનો અવસ્થા વિધેય થયું જે થર્મોડાયનેમિક તંત્રની અવસ્થા રજૂ કરે છે। એવી રીતે ધારો કે કોઈ પ્રચલિત યંત્રશાસ્ત્રમાં કોઈ કણ એનું આપણે પ્રારંભિક સ્થાન અને એનો પ્રારંભિક વેગમાન જાણતા હોય એક્સ અને પી, અને જો એની સાંકળતું કોઈ વિધેય આપણે જાણી લઈએ તો આ પણ ક્વોન્ટમ તંત્રની સોરી
પ્રચલિત યંત્રશાસ્ત્ર પ્રચલિત યંત્રશાસ્ત્ર સાથે સંકળાયેલી કોઈ પ્રણાલી હોય એને રજૂ કરતું વિધેય છે અને આ વિધેય એ પ્રચલિત યંત્રશાસ્ત્રના કોઈ વિધેય પ્રણાલીને રજૂ કરે છે. તો આ પણ એક વિધેય થયું. જસ્ટ ઉદાહરણ ખાતર હતો કે ભાઈ આ એક ગાણિતીય વિધેય થયા, એ થર્મોડાયનેમિક તંત્રની અવસ્થા રજૂ કરે છે. આ કોઈ કણ એ ગતિમાં છે એનું સ્થાન અને વેગમાન જાણતા હોય એક જગ્યાએ, તો ભવિષ્યમાં એનું સ્થાન વેગમાન કેવું હશે તો આ વિધેયથી જાણી શકો છો. તો આ અવસ્થા રજૂ કરે છે. એવી જ રીતે ક્વોન્ટમ તંત્રમાં અવસ્થા આપણે આ વિધેયથી રજૂ કરીએ છીએ. કહેવાનો મતલબ આટલો છે. પણ આ તરંગ વિધેય છે, કારણ કે ક્વોન્ટમ પ્રણાલીમાં જે આપણે કણની કલ્પના કરીએ છીએ એ તરંગ સ્વરૂપ હોય છે એવું માનીએ છીએ, અને એટલા માટે આ તરંગ સ્વરૂપે છે એટલે આપણે તરંગ વિધેય કહીશું. પણ કદાચ એને અવસ્થા વિધેય કહો, ક્વોન્ટમ તંત્રનો અવસ્થા વિધેય, તો પણ ખોટું નથી. એટલે આ વાત પરથી જે મતલબ એવો નીકળે છે જેને આપણે પૂર્વધારણ એક કહીશું, ક્વોન્ટમ તંત્રની અવસ્થા તરંગ વિધેય સાય એક્સ ટી વડે રજૂ કરી શકાય છે. આ આપણી પ્રથમ સ્વીકૃતિ. વડે રજૂ કરી શકાય છે. હવે માનો કે કોઈ તરંગ વિધેય સાય એને આપણે કોઈ અચળાંક સી વડે ગુણીએ. સી એ વાસ્તવિક અથવા સંકર સંખ્યા હોઈ શકાય છે, ગમે તે. હવે મેં અચળાંક સી સાથે ગુણ્યું, તો આ જે થઈ અવસ્થા સી સાય, એ અવસ્થા જે તે તંત્રની એ જ અવસ્થા રજૂ કરે છે કે કેની જુદી અવસ્થા રજૂ કરે છે, આ એક સવાલ છે. હવે આ સવાલને સમજવો હોય તો તમે આપણે પ્રચલિત યંત્રશાસ્ત્રમાં આવો, અને એમાં કોઈ તરંગ હોય તો આપણે સામાન્ય રીતે માધ્યમમાં પ્રસરતા તરંગો, પાણીમાં દોરીમાં પ્રસરતા તરંગો, એને આપણે મેથેમેટિકલ વાય બરાબર એ સાઇન કે એક્સ માઇનસ ઉમેગા ટી એના વડે રજૂ કરીએ છીએ. આ પણ તરંગ જ છે, આ પણ તરંગ વિધેય હતું. મેં આને કોઈ અચળાંક વડે ગુણ્યો, માનો કે હું કોઈ અચળાંક સી લીધો એની જગ્યાએ મેં પાંચ લીધો, ધારો કે મેં પાંચ વડે ગુણી કાઢ્યો, તો શું થશે કે ભાઈ એનો અર્થ હતો કે ભાઈ આનો કમ્પ્રેસર પાંચ ગણો થઈ ગયો. મતલબ કે કોઈ તરંગ આપણે દોર્યું હોય, હવે એને પાંચ વડે ગુણી કાઢીએ ધારો કે, તો તરંગ બદલાઈ જાય છે, એની સાથે સ્થાનાંતર બદલાય છે ગુણવાથી, એની સાથે સંકળાયેલ ઉર્જા પણ બદલાય છે. આવી સ્થિતિ અહીંયા છે માધ્યમમાં પ્રસરતા તરંગોની વાત કરી એના કિસ્સામાં. કોઈ અચળાંક વડે ગુણી આપણે તો પછી એનો કંપવિસ્તાર અને એની સાથે સંકળાયેલી ઉર્જા બદલાઈ જાય છે. એ જ સવાલ આપણે અહીંયા કરીએ છીએ કે મેં કોઈ ક્વોન્ટમ તંત્ર હતું એની અવસ્થા સાય હતી, પછી મેં એને કોઈ અચાનક વડે ગુણી કાઢ્યું, મેં સી સાય કરી નાખ્યું, તો આ જે છે એ ક્વોન્ટમ તંત્રની એ જ અવસ્થા કે બદલેલી? અહીં તો બદલાઈ જાય છે, અહીંયા શું થતું હશે? એની એ જ અવસ્થા રજૂ કરે છે. આ ડિફરન્સ છે, બરાબર છે? તો આ બરાબર મગજમાં રાખો કે કોઈ પણ ક્વોન્ટમ તંત્રને રજૂ કરતું તરંગ વિધેય સાય એને તમે કોઈ અચળાંક વડે ગુણી કાઢો, અચળાંક વડે ગુણશો તો એ તંત્રની એ જ અવસ્થા રજૂ કરે છે, એની અવસ્થા બદલાતી નથી. અને જ્યારે સામાન્ય રીતે તમે જે તરંગ રજૂ કરો છો માધ્યમમાં, બરાબર, તો એમાં તો તમે કોઈ અચળાંક ગુણો તો તરંગની બધી ભૌતિક રાશિ સંકળાયેલી બદલાઈ જાય છે, અહીંયા એ જ અવસ્થા રજૂ કરે છે. કેમ એવું થઈ શકે છે? તો જસ્ટ જરા સમજવા પ્રયત્ન કરો કે માનો કે તમે આ વાત મેં કરેલી કે કોઈ પણ તરંગ સાય, પછી સાય સ્ક્વેર શું કરે છે? સંભાવના અર્થઘટન આપે છે. પછી મેં શું કહ્યું હતું કે ભાઈ માનો કે કોઈ કણ માટેની વાત છે, રૂમ છે એમાં કણ અલગ અલગ જગ્યાએ
સંભાવના શું છે તો કે દરેક દરેક પોઈન્ટે એની સંભાવના અને એનો ગુણાકાર કરવો પડે આપણે ડી ક્યુબીએક્સ માં અથવા ડીબી આ કદમાં રહેલી સંભાવના ડીબી કો ડી ક્યુબીએક્સ કો ગમે તે લખી શકાય તો એ સંભાવના હવે અલગ અલગ જગ્યાએ સંભાવના અને એનો સરવાળો ઇન્ટિગ્રેશન કરો આ રૂમનું ટોટલ વોલ્યુમ ઇન્ટિગ્રેશન શું થવું જોઈએ વન થવું જોઈએ અને આપણે એને શું કહ્યું હતું નોર્મલાઇઝેશન ની શરત તમારું તરંગ વિધેય નોર્મલાઇઝ હોવું જોઈએ કેમ કારણ કે જો આ રૂમમાં એક કણ છે અથવા ઇલેક્ટ્રોન છે અને એની બધી જ આ રૂમમાં બધા જ નાના નાના કદ ખંડમાં એની હોવાની સંભાવનાનો સરવાળો તો એક જ થવો જોઈએ તો તમારું તરંગ વિધેય એવું હોવું જોઈએ જેથી કે એનું સાઈન સ્ક્વેર ઇન્ટુ ડીવી અને એનું એક કદ પરનું સંકલન એ વન થવું જોઈએ આ શરત છે ધારો કે હવે જે એને કોઈ અચાનક વડે ગુણી કાઢવાનો ધારો કે મેં સી વડે ગુણી કાઢી તો પછી આ તો સી સ્ક્વેર થઈ ગયું તો પછી હવે આ મારું સંકલન સી જગ્યાએ સી સ્ક્વેર થશે પણ મેં તમને કહ્યું એ મુજબ કે ભાઈ કોઈ પણ તરંગ એ નોર્મલાઇઝ હોવું જોઈએ નોર્મલાઇઝ ના હોય તો પછી જે સંભાવના અડગણ આપીએ છીએ એ માન્ય રહેતું નથી કારણ કે આના બરાબર સી સ્ક્વેર હોય જ ના શકે એવું એક જ હોવું જોઈએ તો પછી આપણે બાજુ શું કરીએ છીએ કે ભાઈ ચલો એને આપણે નોર્મલાઇઝ આ અચળાંક વડે ભાગી અને પછી પાછું એને મૂળ અહીં લાવી દઈએ આપણે એકચ્યુઅલી પછી એને શું કરવું પડે સી સ્ક્વેર ભાગી જ નાખવું પડે પછી એક જ કરવું પડે મતલબ એવો થયો કે સંભાવના અર્થઘટન ત્યારે જ સાચું બને કે તમારું તરંગ વિધેય નોર્મલાઇઝ હોવું જોઈએ હવે આમ કરવાથી એનું નોર્મલાઇઝ શરત પ્રમાણે વન થતું નથી તો એને નોર્મલાઇઝ કરવું પડે અને નોર્મલાઇઝ કરશો એટલે પાછું તમારું તરંગ વિધેય ઓરિજિનલ થઈ જશે કહેવાનો મતલબ એ થયો કે તમે તરંગ વિધેયને તમે કોઈ અચળાંક વડે ગુણો તો એની ભૌતિક અવસ્થા બદલાતી નથી એટલે તંત્રની તે જ અવસ્થાને રજૂ કરે છે કારણ કે ભાઈ આ તરંગ પછી એને નોર્મલાઇઝ કરવું જ પડશે અને આ રીતે જ કરવું પડશે તો જ એ વન થશે તો એવા સંજોગોમાં કોઈ તરંગ વિધેય સાય સાથે કોઈ સંખ્યા ગમે ગુણો એક પાંચ દસ કોઈ બી સંખ્યા સાથે ગુણો પણ સરવાળે અર્થ સંભાવના અર્થઘટન માટે તો એ વન જ થવું જોઈએ અને ના થતું હોય તો આપણે નોર્મલાઇઝ કરવું જ પડે નોર્મલાઇઝ કરીશું એટલે એની સાથે સંકળાયેલો જે બી અચળાંક હશે એ પાછો કેન્સલ થઈ જશે એટલે સંભાવનાના અર્થઘટનની દ્રષ્ટિએ જોઈએ તો સી સાઈ લખો કે એટલું સાઈ લખો એ ક્વોન્ટમ તંત્રની ને રજૂ કરતું એ તરંગ વિધેય છે એ જુદું બનતું નથી અને આ તરંગમાં તમે જોઈ શકો છો કે ગુણવાથી પરિસ્થિતિ બદલાય છે ટૂંકમાં વાત એવી થી કે ભાઈ હું તરંગ કોઈ પણ ક્વોન્ટમ તંત્રનું મેં તરંગ વિધેય સાઈ શોધી કાઢ્યું પછી કોઈ માણસ એને કોઈ સંખ્યા વડે ગુણો બાજુમાં કોઈ મતલબ રહેતો નથી કોઈ ફરક પડતો નથી એનાથી તરંગ એ તરંગ તંત્રની એ જ અવસ્થાને રજૂ કરે છે આ સમજવા માટે બરાબર કારણ કે નહીં તો સામાન્ય સંજોગોમાં ગુણવાથી તરંગ બદલી જેવું આપણે માનીએ છીએ પણ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં કોઈ પણ તરંગ વિધેય સાથે કોઈ અચળાંક ગુણવાથી એની તંત્રની ભૌતિક અવસ્થામાં કોઈ ફરક પડતો નથી બરાબર છે એટલે તમે સાય લખો કે સી સાય લખો કોઈ મતલબ નથી કોઈ લખો સી સાય લખો તો કોઈ મતલબ બદલાતો નથી ઓકે તો આ એક પ્રથમ પૂર્વધારણા હવે આ પૂર્વધારણાને એક પેટા પૂર્વધારણા આપણે કહીએ કે એની સાથે સંકળાયેલી છે જેની આપણે થોડીક વાત કરી ચૂક્યા છીએ અને એ છે તે સંપાતપણાનો સિદ્ધાંત સંપાતપણાનો સિદ્ધાંત હવે સંપાતપણાનો સિદ્ધાંત એટલે શું એટલે કે ધારો કે કોઈ ક્વોન્ટમ પ્રણાલી હોય અને ક્વોન્ટમ પ્રણાલી જે એનું અવસ્થા વિધેય સાય વન છે અને ધારો કે એનું બીજું અવસ્થા વિધેય સાય ટુ છે તો પછી એનું રેખીય સંયોજન એટલે કે સી વન સાય વન પ્લસ સી ટુ સાય ટુ આમ કરી શકાય છે બરાબર આ થયો સંપાતપણાનો સિદ્ધાંત બરાબર છે આ પ્રમે વાત આગળ કરેલી હતી છતાં થોડી વધુ સ્પષ્ટતામાં કરી લઈએ કે
તરંગ વિધે મીન્સ ક્વોન્ટમ તંત્રને તરંગ વિધે સાવળે રજૂ કરી શકાય છે અને એક ક્વોન્ટમ તંત્રને એક કરતા વધારે તરંગ વિધેય હોય તો એનું રેખીય સંયોજન પણ એ ક્વોન્ટમ તંત્રની શક્ય અવસ્થા છે એ હોઈ શકે એમ કે બરાબર છે આ તો મેં ઉદાહરણ બે કીધું પણ ધારો કોઈ તંત્ર હોય એની ક્વોન્ટમ અવસ્થા સાય વન છે સાય ટુ પણ છે સાય થ્રી પણ છે ડેશ ડેશ તે સાય એન પણ છે તો પછી સંપાતપણના સિદ્ધાંત અનુસાર સી વન સાય વન સી ટુ સાય ટુ સી થ્રી સાય થ્રી ડેશ 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 સી એન સાય એન બધા રેખીય સંયોજન એ પણ એની સંભવિત અવસ્થા હોઈ શકે છે એટલે આવું સંપાતપણના સિદ્ધાંત લાગુ પડે છે આ આનું ખરેખર ગણિતમાં બહુ મહત્વ છે અને આ સિદ્ધાંતના કારણે જ આપણને આજે તરંગ વિધેયનો કોન્સેપ્ટ બહુ ઉપયોગી રહે છે જો આવું ના થતું હોત તો કદાચ આ ક્વોન્ટમ વેવ મિકેનિક્સ રૂપે બહુ મતલબ રહેત નહીં એટલે આ પાયાની વસ્તુ છે કે તરંગ વિધેય એનું એ સંપાતપણના સિદ્ધાંતનું પાલન કરતો હોવો જોઈએ બરાબર છે તો આ પણ પૂર્વધારણાનો એક ભાગ જ ગણીએ કે ભાઈ એ પેટા પૂર્વધારણા કે જે એમ કહે છે કે ભાઈ કે તરંગ વિધેય સાય અથવા સાય વન સાય ટુ એનું રેખીય સંયોજન એ પણ ક્વોન્ટમ તંત્રની અવસ્થાને રજૂ કરે છે અને એને આપણે સંપાતપણનો સિદ્ધાંત કહીએ છીએ હવે વાત જરા થોડીક નવી છે તો જરા એને થોડું સમજવા પ્રયત્ન કરી તમને એમ થાય કે તો પ્રચલિત યંત્રશાસ્ત્રમાં કોઈ કોઈ કણ અથવા કોઈ પદાર્થની ગતિ હોય અને એમ કે કોઈ ચોક્કસ સમય એનું સ્થાન એક્સ હોય એનો પછી સમયનું વેગમાન પી હોય તો પછી એવા સંજોગોમાં એક પ્રચલિત યંત્રશાસ્ત્રમાં તમે આવી સંપાતપણનો સિદ્ધાંત લાગુ પડે એક સવાલ કે આ તમે સિદ્ધાંત લાગુ પડે ક્વોન્ટમ તંત્ર માટે ઓકે પણ ધારો કે પ્રચલિત યંત્રશાસ્ત્રની વાત કરીએ અને એમાં કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને ચોક્કસ સમય એનું સ્થાન એક્સ ને પી જાણીએ છીએ હવે પછી તો પછી હવે તમે જાણો છો કે પ્રચલિત યંત્રશાસ્ત્રમાં આપણે એમ કહીએ છીએ અથવા એવું માનીએ છીએ કે ભાઈ એનું સ્થાન એક્સ અને વેગમાન પી નિશ્ચિત છે એમાં કોઈ અનિશ્ચિતતા નથી તો પછી કે ભાઈ આનું એક્સ વન પી વન હોઈ શકે છે પછી કે આનું સ્થાન એક્સ એક્સ ટુ પી ટુ હોઈ શકે છે એવું ના હોય કે કોઈ પણ એક સમય એક્સ વન પી વન જ હોય બીજું ના હોઈ શકે એટલે બીજું ના હોઈ શકે તો કઈ સંપાત પડવાનો સવાલ જ નથી મતલબ એવો થયો કે પ્રચલિત યંત્રશાસ્ત્રમાં આવો સંપાત પડવાનો સિદ્ધાંત માન્ય નથી ફક્ત ક્વોન્ટમ માટે જ માન્ય છે હા કદાચ તમે એમ કહો કે ભાઈ પ્રચલિત ભૌતિક શાસ્ત્રમાં પર્ટિક્યુલરલી પ્રકાશની વાત કરતા હોય અને પ્રકાશ તરંગ છે તો પછી એમાં સંપાતકરણ થાય અને એમાં વ્યતિકરણ ઘટનાઓ થાય એમાં શક્ય છે પણ ઇન જનરલ પ્રચલિત યંત્રશાસ્ત્રમાં એમાં સંપાતીકરણ થતું નથી શક્ય નથી કારણ કે એમાં આવતી બધા ચલો એ નિશ્ચિત છે એના કારણે એ એમાં સંપાતપણનો સિદ્ધાંત હોઈ શકે નહીં જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સમાં આપણે એમ કહીએ છીએ કે કોઈ પણ પ્રણાલી એ એની અવસ્થા સાય વન હોઈ શકે સાય ટુ હોઈ શકે સાય થ્રી હોઈ શકે એટલે પછી તમને થોડું કન્ફ્યુઝન થાય કે ભાઈ આ અલગ અલગ કેમ હોઈ શકે એક જ પ્રણાલી છે તો એ જરાશે જ સમજવા પ્રયત્ન કરી આપણે સમજો આપણે કોન્સેપ્ટ સમજીએ છીએ આ વસ્તુના કે ભાઈ એક એ અવસ્થા સાય વન હોય સાય ટુ હોય એવું કઈ રીતે બને હવે તમે એમ વિચારો જસ્ટ સમજવા માટેનું ઉદાહરણ છે ઘણા ઉદાહરણ લઈ શકાય ધારો કે એટમ લીધો આપણે એની ફરતે ઇલેક્ટ્રોન છે તો કે એક જ કક્ષામાં ઇલેક્ટ્રોન ફરશે એવું છે નથી એ આ એક કક્ષાએ હોઈ શકે બીજી કક્ષા હોય શકે ત્રીજી કક્ષા હોઈ શકે એવી ઘણી બધી કક્ષાઓ હોઈ શકે તો હું એમ કહું કે એચ એટમ હાઇડ્રોજન એટમ માનો કે એમાં ભાઈ ન્યુક્લિયસ છે એમાં પ્રોટોન છે અને અહીંયા એક ઇલેક્ટ્રોન છે હવે આ જુદી જુદી કક્ષાઓ છે તો આ એક સિસ્ટમ થઈ પણ એમાં ઇલેક્ટ્રોન આ કક્ષામાં પણ હોઈ શકે આ કક્ષામાં હોઈ શકે આ કક્ષામાં હોઈ શકે ધારો કે આ કક્ષામાં હોય તો એને રજૂ કરતું તરંગ વિધેય સાય વન હોય આ કક્ષામાં હોય ધારો કે એને રજૂ કરતું વિધેય સાય ટુ હોય અહીં હોય તો એને રજૂ કરતું તરંગ વિધેય સાય થ્રી હોય તો જો કઈ કયા કક્ષામાં આપણને ખબર નથી જો
જો આમાં હશે તો તરંગ વિધે સાહેબ હશે, પણ આપણે જાણતા જ ના હોય કે ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે. તો પછી એવા સંજોગોમાં આપણે શું કહીએ કે ભાઈ સાહેબ વન સાહેબ ટુ સાહેબ થ્રી પોસિબલ બધી શક્ય અવસ્થાઓ છે એમ કે એની બેસ્ટ બી એમ આગળ આગળ જઈએ તો ઘણી બધી કક્ષાઓ વિચારી શકીએ. તો હવે તમે એમ કહો કે ભાઈ આની અવસ્થાઓ કઈ, તો કે ભાઈ એના રેખીય સંયોજન જેટલી. એટલે હવે કે આ ક્વોન્ટમ પ્રણાલી મેં લીધી એમાં જુદી કક્ષા માટે જુદા જુદા તરંગ વિધે સાહેબ વન સાહેબ ટુ સાહેબ થ્રી આપણે વિચારીએ. આપણે પ્રારંભિકમાં ખબર નથી કે કઈ કક્ષામાં હશે ઇલેક્ટ્રોન, તો પછી એ હાઇડ્રોજન એટમ ને રજૂ કરતું તરંગ વિધે સાય કેવું હોય, તો કે ભાઈ સાય વન સાય ટુ સાય થ્રી ના રેખીય સંયોજન જેટલું, સી વન સાય વન સી ટુ સાય ટુ સી થ્રી સાય એ રીતે. તો એ અર્થમાં આપણે જોઈએ કે ભાઈ આ એ રેખીય સંયોજન શક્ય છે. એટલે ટૂંકમાં કોઈ એક સમયે ક્વોન્ટમ પ્રણાલી અસંખ્ય અવસ્થાઓ ધરાવી શકે છે. આપણને જરા જોઈએ ઉતરતું નહીં હોય, પણ આ માઇક્રોસ્કોપિક કણો અથવા ક્વોન્ટમ તંત્ર એની આ પ્રકૃતિ છે, એનો સ્વભાવ છે, કશું નિશ્ચિત નથી, અને એટલા માટે આવું છે અને આપણે સ્વીકારવું જ રહ્યું. એટલે આપણે સ્વીકાર લઈશું શું કે ભાઈ ક્વોન્ટમ તંત્ર એ ઘણી બધી અવસ્થાઓ ધરાવતું હોય, તો પછી એનું રેખીય સંયોજન પણ એનું શક્ય અવસ્થા છે. એટલે એમ માની આપણે આ કરીએ છીએ. આ તો નમૂનારૂપ મેં બે બતાવ્યા છે, પણ આગળ આમાં બતાવો તો બતાવી શકાય. ટૂંકમાં એટલું જ કે કોઈ ક્વોન્ટમ પ્રણાલી એની એની તરંગ વિધે સાય વન હોય અને એનું તરંગ વિધે સાય ટુ પણ હોઈ શકાય, બરાબર, તો એનું રેખીય સંયોજન પણ એનું શક્ય અવસ્થા હોઈ શકે અથવા માન્ય હોય એવું તરંગ વિધે હોઈ શકે છે. એટલે આ જો તરંગ વિધે છે, આ તરંગ વિધે છે, તો આ પણ એના માન્ય હોય એવું તરંગ વિધે છે, બરાબર છે. તો આ બાબત આપણે સ્વીકારીએ છીએ. તો આ પણ એક સંપાત પ્રણાલી સિદ્ધાંત. તો આ બી જરા થોડીક વાત જરા સમજવા માટે અઘરી છે, પણ છતાં તમે એટલું સમજી લો કે પ્રચલિત યંત્રશાસ્ત્રમાં બધું જ નિશ્ચિત હોય છે, અને કણોના સ્થાન કે વેગ વેગમાન બધું. એટલા માટે આવી સંપાત પ્રણાલીની વાત જ નથી આવતી, પણ જયારે ક્વોન્ટમની વાત કરતા હોય છે ત્યારે એ ક્વોન્ટમ તંત્ર એક કરતા વધારે અવસ્થાઓ ધરાવતો હોઈ શકે છે. તો પછી એમનું રેખીય સંયોજન પણ એ એનું શક્ય તરંગ વિધે છે અથવા માન્ય તરંગ વિધે છે, અને એને આપણે શું કહીએ છીએ, સંપાત પ્રણાલીનો સિદ્ધાંત. આ બે સુધી લિમિટેડ નથી, જે એન ઇન્ફિનિટી સુધી તમે એને એડ કરી શકો છો, પણ આ જસ્ટ સમજવા માટે. તો આ એક વાત થઈ. હવે અહીં સવાલ તો હજુ તો થઈ શકે છે. હવે મેં સંપાત પ્રણાલીની વાત કરી, હવે તમે જસ્ટ અહીં પાછા આવો અહીંયા આ રૂમની વાત કરીએ, તો અથવા જેને આપણે ત્રિપરિમાણની વાત કરીએ કે ભાઈ કોઈ એક્સ અક્ષિસ વાય અક્ષિસ ઝેડ અક્ષિસ છે અને આ એક પરિમાણ ત્રિપરિમાણ અવકાશ છે એમ કે. હવે એમાં રહેલો કોઈ સદિશ V1 સદિશ, બરાબર, અને એ અવકાશમાં રહેલો બીજો સદિશ V2 સદિશ, ધારો કે અહીંયા પણ હું ધારો કે રેખીય સંયોજન કરીશું C1 V1 પ્લસ C2 V2, તો આનું રેખીય સંયોજન પણ શું આપશે, કોઈ સદિશ જ આપશે ને, વી સદિશ. એટલે મારે તમને આ બંને વચ્ચે જરા સમાનતા જરા બતાવી છે કે ત્રિપરિમાણીય અવકાશમાં રહેલો કોઈ સદિશ V1 કોઈ સદિશ V2 એનું રેખીય સંયોજન અથવા સંપાતીકરણ, એનાથી મળતો સદિશ V એ પણ આ અવકાશનો જ મેમ્બર છે, બીજો નથી. અહીં પણ એવું થયું કે કોઈ ક્વોન્ટમ પ્રણાલી એની બે અવસ્થા છે, તો C1 સાઇટ નું રેખીય સંયોજન અથવા સંપાતીકરણ, એનાથી જે તરંગ વિધેય બન્યું એ પણ કોઈ એ અવકાશનો જ મેમ્બર હશે, બરાબર છે. હવે આ એટલે મારા કહેવાનો મતલબ એ છે કે જો આ સદિશ છે ને, આ ત્રિપરિમાણ સદિશ છે અને સંપાતીકરણ થાય છે, તો આ પણ સાય વન સાય ટુ એનો સંપાતીકરણ થાય છે, તો પછી આપણે એવું ના માની શકીએ કે તરંગ વિધેય સાય વન સાય ટુ એ પણ કોઈ પ્રકારના સદિશ હોઈ શકે,
સમજવા પ્રયત્ન કરો કે ભાઈ થ્રી પરિમાણમાં તો કોઈ સદિશો હોય એનું સંપાતિકરણ કરો તો પરિણામી સદિશ મળે છે એ જ, અને આ થ્રી પરિમાણે અવકાશનું મેમ્બર જ હશે. આ પણ વી વન બી ટુ અવકાશનું મેમ્બર છે, તો રેખીય સંયોજન એ પણ અવકાશનું મેમ્બર છે. આજ આર્ગ્યુમેન્ટ આપણે તરંગ વિધેય માટે લાગુ પાડીએ કે ભાઈ ક્વોન્ટમ પ્રણાલી સાય વન અવસ્થા તરંગ વિધેય સાય ટુ રેખીય સંયોજન સાય બન્યું, એ પણ એને રજૂ કરતા કોઈ અવકાશનું મેમ્બર હશે. બરાબર છે. તો એ અર્થમાં જો આ સદિશ ની વાત કરીએ તો એ અર્થમાં આને પણ કોઈ પ્રકારના સદિશ નો ભાગ કહી શકાય. હવે આ સદિશ અને આ સદિશ જુદી વસ્તુ છે, કારણ કે આ જે વાત કરી એ તો ત્રિ પરિમાણની વાત કરીએ છીએ. બરાબર છે. અને આ એ કેવું છે, ઘણા બધા ક્વોન્ટમ પ્રણાલીમાં ફાઇનાઇટ સો અનંત તરંગવિધેયો પણ હોઈ શકે, તો આ બધા તરંગવિધેયોને સમાવતું એ જે સ્પેસ છે, એટલે આપણે આ જે છે એને અવકાશ શું કહીએ છીએ, ત્રિ પરિમાણીય અવકાશ. બરાબર, ત્રિ પરિમાણીય અવકાશ, રેખીય અવકાશ, રેખીય સદિશ અવકાશ. આ ત્રિ પરિમાણ રેખીય સદિશ અવકાશ, રેખીય નો મતલબ કઈ સમજાવું છું, ચિંતા નહીં કરો. તો પછી આ જે છે એમાં ત્રિ નહીં પણ ઘણા બધા પરિમાણ હોઈ શકે છે. બરાબર, એટલે એક કરતા ત્રિ પરિમાણ એવું નહીં પણ એ નિશ્ચિત અથવા તો અનંત પરિમાણીય સંકર રેખીય સદિશ અવકાશ એમાં સમાયેલું છે. બરાબર છે. તો જસ્ટ સિમિલરિટી થોડી સમજવા પ્રયત્ન કરો કે ભાઈ કોઈ સદિશ નો તમે રેખીય સંયોજન કરો છો, નવો સદિશ મળશે એ પણ આ ત્રિ પરિમાણ રેખીય સદિશ અવકાશ નું મેમ્બર છે. એવી રીતે આ પણ તમે સાય વન સાય ટુ સાય થ્રી સાય એમ એવા અસંખ્ય વિચારે તમે, અને એ બધા નું રેખીય સંયોજન એ પણ નિશ્ચિત કોઈ હોઈ શકે છે, ફાઇનાઇટ જેને કહીએ છીએ, અથવા અનંત પરિમાણીય શંકર, કારણ કે અહીંયા સાય શંકર રાશિ છે તો શંકર રેખીય સદિશ અવકાશ નું મેમ્બર છે. આને તમે ખબર મેથ ભણ્યા હોય તમને તો ખબર હશે, એલવીએસપી લિનિયર વેક્ટર સ્પેસ હે ને, એ આ પ્રકારનું એ સ્પેસ જ થયું. આ રીતે પણ આપણે તમારે એક પ્રકારનું સ્પેસ થયું એમાં આ, એટલે સાહેબ એ આમાં સમાયેલું છે. જેમ કે કોઈ પણ સદિશ એ ત્રિ પરિમાણીય અવકાશમાં સમાયેલું છે, એવી રીતે આ આવા શંકર રેખીય સદિશ અવકાશમાં સમાયેલું છે. બરાબર છે. હવે એક જ મુદ્દો, ખાલી એક શબ્દ જ યાદ રાખવાનો છે કે ભાઈ સાય અને સાય ટુ જે તમે તરંગ વિધેય કહો છો એ પણ કોઈ પ્રકારનું સદિશ છે, બસ આટલું જ આપણે માનવાનું છે. જેમ કે આ સદિશ છે રેખીય સંયોજન થાય છે, તો આનું રેખીય સંયોજન થાય છે મતલબ કે એનું એ પણ કોઈ સદિશ હોઈ શકે છે, અનંત અવકાશનો મેમ્બર, બસ આપણે સદિશ છે એવું માનવાનું રહ્યું. અને એના કારણે પછી એનું આખું લિનિયર એલ્જીબ્રા હોઈ શકે છે, જેમ કે આનું પોતાનું આખું ગણિત છે લિનિયર વેક્ટર સ્પેસ નું, એવું આના પર પણ આપણે ગણિત એવું ગણિત ડેવલપ કરી શકીએ છીએ, અને જેની આપણે વાત કરવાની છે. પણ એ વખતે તમારે ખાલી આટલું જ મગજમાં રાખવાનું થયું કે ભાઈ સાય વન અને સાય ટુ એ તરંગ વિધે એ કોઈ અનંત પરિમાણીય શંકર રેખીય સદિશ અવકાશનું મેમ્બર છે, એટલે એ અર્થમાં તમે સદિશ એવું કહી શકાય. તો તમે આ જો એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ભાઈ સાય જે છે ને તરંગ વિધે સદિશ એમ કહી શકો, બસ આટલી વાત આપણે સમજ્યા. અને આટલું જ સમજવાનું છે, કદાચ બીજું યાદ ન રહે તો આટલું જ, ભાઈ તરંગ વિધે એ સદિશ હોઈ શકે છે. બરાબર છે. અને આ વાત સમજીએ તો હવે જ્યારે કોઈ લિનિયર વેક્ટર સ્પેસ ની વાત કરતા હોય અને જેમ કે તમે આ કોઈ ત્રિ પરિમાણીય અવકાશમાં કોઈ સદિશ હોય અને બે સદિશ નો ગુણાકાર કરો છો તો કઈ રીતે ગુણાકાર કરો છો,
तो ये गुणाकार आपणे समझिए अने एना आधारे पछी आमां पण गुणाकार एवो होई शके एवो आपणे समजवा प्रयत्न करीए। जेम के कोई पण कोई अवकाश क्षेत्रीय परिमाणमां अने एमां कोई सदिश ए होय तो कही दी व्याख्या करी आपणे तो एम कही के भी a1i प्लस a2j प्लस a3k एकम सदिश आवे। એવી રીતે બીજો કોઈ સદિશ હોય બી બરાબર બી વન આઈ પ્લસ બી ટુ જે પ્લસ બી થ્રી કે, આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ થ્રી ડાયમેન્શનમાં અવકાશ અને એન ડાયમેન્શન ઇન્ફિનિટ ડાયમેન્શનલ અવકાશની વચ્ચેનું કંઈક સમજવા પ્રયત્ન કરીએ છીએ। બહુ ચિંતા કરવા જેવું નથી, પણ આ જે સમજો તમે કે ભાઈ કોઈ સદિશ છે એના ઘટકો આ એ વન એક થ્રી છે, આ બીજો સદિશ એના ઘટકો બી વન બી ટુ બી થ્રી, તમે એનો ગુણાકાર કરો જેને આપણે શું કહીએ છીએ ડોટ પ્રોડક્ટ, અને એ કરીએ તો શું થાય તો એ વન બી વન એ વન બી વન, આઈ ડોટ આઈ તો વન થઈ ગયો, પછી આઈ ડોટ જે તો ઝીરો થાય, આઈ ડોટ કે ઝીરો થાય એટલે લખવાનો સવાલ જ નથી, પ્લસ એ ટુ બી ટુ જે ડોટ જે વન અને જે ડોટ આઈ બધું ઝીરો થઈ જાય, પ્લસ એ થ્રી જી થ્રી, તો પછી એવી રીતે અહીંયા એ ડોટ બી બરાબર શું કરો તો બરાબર શું થયું ઇવન બી વન એ ટુ બી ટુ એ થ્રી બી થ્રી, તો આને જરા સરળતા માટે આઈ બરાબર વન થી થ્રી લઈએ અને એ આઈ બી આઈ કહીએ છીએ, બરાબર છે? આ આપણે ડોટ પ્રોડક્ટ એ આપણો ત્રિપરિમાણ અવકાશમાં આ રીતે કરીએ છીએ। હવે મારે એવું તરંગ વિધેય માટે કરવું છે કે ભાઈ તરંગ વિધેય માનો કે ફાઈ છે અને બીજું તરંગ વિધેય સાય છે, અને એને મારે આવો કઈ ડોટ પ્રોડક્ટ અથવા જેને કહેવાય સ્કેલર પ્રોડક્ટ મેળવવો છે, તો સ્કેલર પ્રોડક્ટ મેળવવું હોય તો કઈ રીતે મેળવાય, તો તરંગ વિધેયના સ્કેલર પ્રોડક્ટને આ સંજ્ઞાથી રજૂ કરવામાં આવે છે। જેમ કે અહીંયા એ સદિશ ડોટ બી સદિશ લખ્યું ને, એવી રીતે આને આપણે ફાઈ અને સાય ના બ્રેકેટ આપણે આમ લખેલું હોય, જ્યારે બી તમે આમ જુઓ તો તમારે એમ સમજવાનું કે આ ફાઈ અને સાય તરંગ વિધેય વચ્ચેનું સ્કેલર પ્રોડક્ટ છે, કારણ કે એનાથી આપણને કોઈ અદિશ રાશિ મળશે એટલા માટે એને સ્કેલર પ્રોડક્ટ કહીએ છીએ, અને એને ગાણિતીય રીતે કઈ રીતે વ્યાખ્યા કરી શકાય કે જો આ સદિશ એ અને આ બી છે, હવે અહીંયા ફરક આટલો છે કારણ કે આ વાસ્તવિક વસ્તુ કિંમતો બધી છે અને આપણે તો કોમ્પ્લેક્સ છે, એટલા માટે કોમ્પ્લેક્સ હોય જયારે ગુણાકાર તમે કરતા હોય તો કોઈ પણ એક ને આપણે કોમ્પ્લેક્સ માં રજૂ કરીએ તો આપણે એને ફાઈવ સ્ટાર એકનું કોમ્પ્લેક્સ કરી નાખ્યું, બરાબર? ધારો કે ભાઈ એનો સ્થાન સદિશ એક્સ છે સમજવા માટે, પછી બી તો કે ભી સાય આ એક્સ બરાબર પછી થ્રી એવા તમે લીધા આગે, પણ બધા ઘણા બધા ઘટકો હોય તો અને તમે એમ કહો કે એક પરિમાણની વાત કરતા હોય અને એક પરિમાણમાં પણ આ દિશામાં ગતિ કરતો હોય તો એની કિંમત માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી ગમે તે હોય શકાય, એક્સ ની કિંમત તો આ ઝીરો છે તો માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, તો તમારે ભાઈ સરવાળો કરવો હોય તો બધા જ ઘટકોનો આ દરેક સ્થાન આગળ ગુણાકાર કરી અને પછી ધારો કે આ સ્થાન આગળ એક્સ મટાડી દીધું, પછી એના નજીકનું બિલકુલ સ્થાન છે તો એના માટે ગુણાકાર, પછી એના નજીકનું સ્થાન એના માટે ગુણાકાર, દરેકનો ગુણાકાર કરવો પડશે, જેમ અહીં ત્રણનો કરીએ છીએ એવી રીતે અહીંયા આપણે અનંતનો ગુણાકાર કરવો પડશે। હવે આવી રીતે કરીએ અને એ નાના સૂક્ષ્મ ખંડો વિચારે એને આપણે ડીએક્સ કહીએ, ડીએક્સ બહુ જ સૂક્ષ્મ હોય તો આપણે સરવાળાની જગ્યાએ શું કરીશું સંકલન કરીશું અને એમાં સંકલન શું થાય માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી, તો આ થઈ તમારી સ્કેલર પ્રોડક્ટ, આપણે શું કહીશું સ્કેલર પ્રોડક્ટ, બરાબર? એને ક્યારેક ઇનર પ્રોડક્ટ પણ કહેવામાં આવે છે, ઇનર પ્રોડક્ટ, એની વાત આપણે પછી કરીશું, આ આપણે સ્કેલર પ્રોડક્ટ એવું રાખો, બરાબર? પછી ઇનર પ્રોડક્ટની વાત પછી આપણે કરીશું। તો હવે તમે જુઓ કે ભાઈ ત્રિપરિમાણ અવકાશમાં કોઈ બે સદિશો હોય એનો ગુણાકાર આમ કરો ત્યારે એને સાથે સંકળાયેલા બધા ઘટકોનો ગુણાકાર કરો છો, એવી રીતે અહીંયા હું ફાઈ અને સાઈ ની વાત કરું છું તો ફાઈ અને સાઈ ના જુદા જુદા સ્થાન પરના જે ઘટકો છે એનો ગુણાકાર કરવાનો આની જેમ, અને બધે જ ઘટકોનો કહેવાનો ભાઈ તમે સરવાળો કરો છો અહીંયા સંકલન કરીશ, કેમ? કારણ કે હું એમ કહું છું કે dx tends to 0 હોય એવો નાનું કદ ખંડ છે માટે મેં આમ કર્યું, એટલે અહીં તમે ફરક શું બોલ્યો સંકલન હતું
કરો તો એક એના કોન્જ્યુગેટ કરવું પડે એટલા માટે આપણે સાઈ સ્ટાર થયું. તો આ જે છે એ તમારું સ્કેલર પ્રોડક્ટ કહેવાય, બરાબર છે? એટલે હાલ કઈ બહુ એનું આવશે નહીં, પણ તમારા મગજમાં હોવું જોઈએ કે જયારે સાય અને ફાય આવું લખ્યું હોય, ફાય અને સાય, તો એનો મતલબ એમ જ સમજવાનો કે ભાઈ સંકલન પહેલાનું સ્ટાર સાય ડીએક્સ, ઓકે, આ તમારો જે કઈ કિંમત આવે સ્કેલર પ્રોડક્ટની થઈ કિંમત. આ કિંમત રિયલ પણ હોઈ શકે અથવા કોમ્પ્લેક્સ પણ હોઈ શકે, બરાબર? ઓકે, આપણી જાણકારી માટે. હવે અહીં તમે જોયું એ સમજવાની વાત એ છે, સમજવાની વાત એ છે કે તમે સામાન્ય ત્રિપરિમાણીય અવકાશમાં એ ડોટ બી એનો ક્રમ બદલી કાઢો, માનો કે બી ડોટ એ કરો તો વાસ્તવિક સ્થિતિ બદલાતી નથી, બરાબર છે? પણ અહીંયા તરંગ વિધેયની બાબતમાં બે વિધેયનો ગુણાકાર કરો અને જો તમે એનો ક્રમ બદલી કાઢો, તમે એમ કહો કે મારે તો આમ લખવું છે સાય અને ફાય આમ કરવું છે, તો આનો મતલબ એ થયો કે સાય અને ફાય વચ્ચેનો ગુણાકાર સ્કેલર પ્રોડક્ટ થયો, બરાબર? તો એ કઈ રીતે વ્યાખ્યાત ગણો પાછો, તો એ માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી, એ તો એમાં કોઈ ફરક નહીં પડ્યો, પણ અહીંયા પેલું ફાય ની જગ્યાએ સાય આવી ગયું, તો અહીં શું આવશે સાય સ્ટાર ફાય એક્સ ઇન્ટુ એક્સ. તો ફરક એટલો પડ્યો કે આ મેં બદલી કાઢ્યું તો આ વસ્તુ બદલી ગઈ, બરાબર છે? અને આ કઈ પરિણામ મળશે કે જુદું જશે પાછું પેલા કરતા, એનો અર્થ એવો થયો કે તમે સાય ફાય અને સાય નો તમે ઇન્ટરચેન્જ કરશો તો એ પરિણામ આપણને જુદું મળશે. તો એનો અર્થ એવો થયો કે ફાય અને સાય એને બદલે તમે સાય અને ફાય કરશો તો તમારે એને કોમ્પ્લેક્સ કરવું પડશે. અને સામાન્ય સંજોગોમાં અહીંયા ત્રિપરિમાણમાં એ ડોટ બી કરો કે બી ડોટ એ કરો કોઈ ફરક પડતો નથી, પણ ક્વોન્ટમ મિકેનિક્સમાં રહેલા તરંગ વિધેયોની સ્કેલર પ્રોડક્ટની વાત કરતા હોય તો ક્રમ અગત્યનો છે. ફાય અને સાય હોય તો ફાય સ્ટાર સાય આ થશે, અને જો તમે બદલી કાઢો ક્રમ તો આ પ્રમાણે થશે. એનો અર્થ એવો થયો કે ફાય અને સાય એ સ્કેલર પ્રોડક્ટ, એને બદલે તો સાય અને ફાય કરશો તો તમારે એનો કોમ્પ્લેક્સ કરવો પડશે, તો જ આ બંને ઇક્વલ આવશે, બરાબર છે? તો આ વસ્તુ અહીંયા તમારે સમજવાની છે. એવા ઘણા પરિણામો છે, પણ આગળ જતા આપણે જોઈશું. ઓકે, તો અહીંયા એટલું સમજ્યા. ચલો એક વધુ વાત લઈએ કે ભાઈ આ સાઇન ફાય બે અલગ વિધેયો છે, એની જગ્યાએ ધારો કે આમ હોત તો સાય અને સાય એમ લખ્યું છે, તો આ પણ સ્કેલર પ્રોડક્ટ કોનો પોતાની સાથે જ ગુણાકાર, કોઈ એક તરંગ વિધેયનો પોતાની સાથે જ ગુણાકાર, તો આ થયું. અને આ પ્રમાણે જોઈએ સાય સાય તો પછી શું થશે સાય સ્ટાર અને બીજો સાય ઇન્ટુ ડી એક્સ, અને એના બરાબર શું છે વન, જો નોર્મલાઇઝ હોય તો, નોર્મલાઇઝ ના હોય તો ગમે તે કોઈ રાશિ મળે આપણને, તો આ શું છે સંભાવના, એટલે જેને આપણે કહીએ નોર્મ મળે આપણે નોર્મ. અને આની કિંમત હંમેશા કેવી હોય જીરો કરતા વધારે હોય, બહુ તો જીરો હોઈ શકે, જીરો ક્યારે હોઈ શકે કે ભાઈ સાય પોતે જ જીરો હોય, તો આ સાય છે પોતે જીરો જ હોય તો એનો ગુણાકાર જીરો થાય. એ સિવાયના સંજોગોમાં સાય અને સાય વચ્ચેનો સ્કેલર પ્રોડક્ટ આ વ્યાખ્યા અનુસાર સાય સ્ટાર સાય ડીએક્સ આ સંભાવના આપણને આપે છે, બરાબર છે? તો એ હંમેશા એક કરતા અને જીરો કરતા વધારે પોઝિટિવ જ હોય એમ કે. તો આ તમારો સાય સાય એટલે એમ કહી શકાય કે ભાઈ આનો એનો પોતાની સાથેનો ગુણાકાર એ હંમેશા જીરો અથવા જીરો કરતા વધારે હોઈ શકે છે. તો આ વાત પણ તમારે યાદ રાખવાની રહી કે ભાઈ આ ફાય અને સાય બ્રેકેટમાં લખ્યું હોય તો સમજવાનો સ્કેલર પ્રોડક્ટ છે, અને સ્કેલર પ્રોડક્ટમાં પહેલાનું તમારું કોમ્પ્લેક્સ રાશિ સાથે ગુણવાનું છે, બીજું એની સાથે, અને બધા જ પોઈન્ટ આગળ બધા જ ઘટકોનો જેમ ગુણાકાર કર્યો એવી રીતે બધા એ વન બી વન એ ટુ બી ટુ આ બધા ઘટકોનો કર્યો, પણ આગળ આગળ હોત તો એ ફોર એ ફાઈવ એ એન બી એન એવું હોત
ઘણા બધા હોય પણ એમાં નાના નાના સૂક્ષ્મ ખંડ માટે છે તો સરવાળાની જગ્યાએ આપણે ઇન્ટિગ્રેશન કરીશું તો આવું હોઈ શકે. તો આ તમારું સ્કેલર પ્રોડક્ટ બરાબર. હવે યાદ કરી લઈએ એક જ મિનિટમાં કે પૂર્વધારણ એકમાં શું યાદ રાખવાનું છે. સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો, જે સમજાયા હોય તે, કદાચ ના સમજાયું હોય તો આગલા લેક્ચરમાં પાછું એની વાત ક્યાંક આપણે કરી લઈશું. પણ મુખ્ય વાત આટલી જ, પૂર્વધારણા એક ક્વોન્ટમ તંત્રની અવસ્થા તરંગ વિધેય સાય વડે રજૂ કરી શકાય છે. આ તરંગ વિધેય સાય એટલે કે કોઈ ક્વોન્ટમ તંત્ર એક કરતા વધારે તરંગ વિધેય ધરાવતું હોય તો એનું રેખીય સંયોજન થઈ શકે છે. એટલે સંપાતપણો સિદ્ધાંત અથવા એને આપણે શું કહીશું, રેખીય સંયોજન. એને રેખીય સંયોજન કહીએ કહી શકાય બરાબર. એટલે બીજો મુદ્દો એ કે યસ, તરંગ વિધેય છે એનું રેખીય સંયોજન શક્ય છે, બિલકુલ સ્વીકાર લેવાનો બરાબર છે. તો આ એક બીજો મુદ્દો છે. અને એમ એવા તરંગ વિધેયો નો ગુણાકાર આ રીતે રજૂ કરી શકાય છે બરાબર, ઇન્ટિગ્રલ થી કરી શકાય છે. તમે આ સમજશો તો થોડો ઘણો ખ્યાલ આવશે કે સમેશન છે કે આપણે ઇન્ટિગ્રલ લીધું છે અને આ બધા જ ઘટકોનો ગુણાકાર કર્યો, એ રીતે આના એક્સ માં અને સરના બધા ગુણાકાર કરેલો છે. પણ અહીં એક તરંગ વિધેય એક વિધેયને આપણે કોમ્પ્લેક્સ કર્યું છે, કારણ કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ હોય તો એક કોમ્પ્લેક્સ સાથે આપણે રજૂ કરીએ છીએ, એટલા માટે આ તમારી સ્કેલર પ્રોડક્ટની વાત થઈ. ઓકે, તો આ વસ્તુ તમે સમજી આશો. હવે પૂર્વધારણા નંબર બે, રિલેક્સ થોડા. હવે આ પૂર્વધારણા બીજી શેના માટે છે? તો બીજી પૂર્વધારણા શેના માટે છે કે મેં તમને કહ્યું કે ભાઈ ક્વોન્ટમ તંત્રના સાય વડે રજૂ કરી શકાય. સાયમાં બધી માહિતી છે, એ ગાણિતીય વિધેય છે. પણ એ ગણિતના વિધેયમાંથી માહિતી મેળવવા માટે કંઈક તો કરવું પડે, આપણે કોઈ ગાણિતીય પ્રોસેસ હશે. અને એ પ્રોસેસ શું? તો કે એની પર કંઈક ઓપરેટ કરીએ, કંઈક એની પર કંઈક મેથેમેટિક્સ ઓપરેશન કરીએ. તે ઓપરેશન એટલે કે ઓપરેટર જેને ઓપરેટ કરતું હોય. એટલે આ તરંગ વિધેય સાય છે એની પર ધરાવ કે તરંગ વિધેય મીન્સ ઓપરેટર એ, એને આપણે ઓપરેટર કહીએ છીએ. ઓપી ઓપરેટર, કંઈક ઓપરેટર પછી વાત કરું છું. આ ઓપરેટર આની પર ઓપરેટ થશે અને પછી આપણને કંઈક માહિતી આપશે. એટલે તરંગ વિધેય સાય એ ગાણિતીય વિધેય છે. હવે એની માંથી કંઈક મારે માહિતી જોઈએ છે, તે એનું કંઈક આપણે કામ કરવું પડશે. તો કેવું ભારો ભાઈ, એની પર કોઈક ગાણિતીય પ્રક્રિયા કરો. એ શેના વડે થાય? તે એક ઓપરેટર છે, એ એની પર ઓપરેટ થશે. એટલે આ જે છે તે ઓપરેટર થયો અને જેની પર ઓપરેટ કરે છે એને શું કહેવાય ખબર? ઓપરાંડ. ઓપરાંડ ગુજરાતીમાં મને ખબર નથી પણ એને ઓપરાંડ કહે બરાબર. ઓપરેટર ઓપરાંડ યાદ રાખો, એકલું તરંગ વિધેય સાય હોય તો પણ કોઈ અર્થ નથી. અને કોઈ કે એકલો ઓપરેટર હોય અને કોઈ તરંગ વિધેય ઉપર ઓપરેટ ન કરે તો પછી એ ઓપરેટરનો શું મતલબ? પણ મતલબ ત્યારે જ નીકળે જ્યારે એ ઓપરેટર કોઈ વિધેય ઉપર ઓપરેટ થાય. અને ઓપરેશન અંતે શક્ય છે કે કોઈ નવું તરંગ વિધેય પણ આપે અથવા એ જ તરંગ વિધેય આપે અને કંઈક બીજી ગુણાકારમાં કોઈ સંખ્યા આપે, ગમે તે હોઈ શકે. આપણે એની ચર્ચા હાલ નથી કરતા. આ જે સ્થિતિ છે એમાં હવે આપણે શું કરીએ છીએ કે ક્વોન્ટમ મિકેનિક્સમાં દરેક તરંગ વિધેયની ઉપર જે કામ કરે છે, કંઈક ક્રિયા કરે છે એને આપણે ઓપરેટર કહીશું. અને આ ઓપરેટરની વાત થોડી આપણે કરેલી હતી પેલી આગલા બે લેક્ચરમાં, પછી અનુરૂપતાના સિદ્ધાંત અનુસાર શું કહ્યું હતું આપણે કે ભાઈ ઈ ઓપરેટર હોય, ઈ હોય વેરિયેબલ બરાબર, તો પછી એને આપણે એને ઓપરેટર તરીકે કઈ રીતે રજૂ કરી શકાય? તો કે ઈ ઓપરેટર બરાબર આઈ એચ ક્રોસ ડી બાય ડીટી, યાદ આવે છે ને? પછી રીતે પી ઓપરેટર, તો કે એના માટે શું કહ્યું હતું? માઇનસ આઈ એચ ક્રોસ ને બધા. એવી રીતે એક્સ માટે એક્સ ઓપરેટર નું એક્સ લખો તો ચાલશે. એવી રીતે એંગ્યુલર મોમેન્ટમ એલ માટે પણ કંઈક હોઈ શકાય. એની ચર્ચા હાલ નથી કરતા. મારે ખરે એટલું જ એને કહેવું છે કે તરંગ વિધેય પર કંઈક
ઓપરેટર ઓપરેટ કરશે બરાબર અને કંઈક નવું તરંગ દે અથવા તો કંઈક એવી માહિતી આપશે જે તરંગ યંત્ર મીન્સ ક્વોન્ટમ તંત્રની કોઈ ભૌતિક રાશિની જાણકારી આપશે બરાબર તો આ ઓપરેટર થયો આ ઓપરેન્ડ થયો અને ઓપરેટરનો મતલબ એવો થયો કે ગાણિતીય ઓપરેટર વિકલન પણ એક પ્રકારનો ઓપરેટર હોઈ શકે સંકલન પણ એક ઓપરેટર હોઈ શકે અને મેં તમને કહ્યું હતું કે અનુરૂપતાના સિદ્ધાંત અનુસાર ઈ છે ઈ ઓપરેટર આવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે પી ઓપરેટર આવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય છે એક્સ ઓપરેટર ને આપણે એક્સ કહીશું એવી રીતે એલ માટે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે હાલ આપણે નથી કરતા આપણે પણ જસ્ટ સમજવાનું છે હવે મતલબ એવો થયો આના પરથી એવો થઈ વાત આનો મતલબ એવો થયો કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ગતિ વિજ્ઞાન એટલે કે ડાયનેમિક્સ ના નો દરેક ચલ એક રેખીય ઓપરેટર છે એટલે શું છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં ગતિ વિજ્ઞાન એટલે કે ડાયનેમિક્સ કોઈ પણ ગતિશીલ પ્રણાલી ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં ગતિ વિજ્ઞાન એટલે ડાયનેમિક્સ નો દરેક ચલ એમાં આવતો ગતિ એટલે કે કોઈ પણ ગતિશીલ પ્રણાલી હોય પણ એમાં આવતો દરેક ચલ જે છે વેરિયેબલ જે આપણે કહીએ છીએ એ એક રેખીય ઓપરેટર છે એવું આપણે આ સ્વીકારીશું એટલે હવે આપણે તમે સમજ્યા હશો તંત્રમાં અથવા ચલો યંત્રશાસ્ત્ર રાખો ઓકે તો હવે તમે સમજો આ વાક્યનો મતલબ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં ક્વોન્ટમ મિકેનિક્સમાં કોઈ પણ ગતિશીલ પ્રણાલી હોય એટલે ગતિ વિજ્ઞાનનો દરેક ચલ કોઈ પણ ચલ કારણ કે કોઈ હું ડાયનેમિક્સ ની વાત કરું તો ભાઈ એમાં સ્થાન પણ એક ચલ છે વેગમાન પણ એક ચલ હોઈ શકે ઉર્જા પણ એક ચલ હોઈ શકે આ બધા જ ચલો જેમ કે ને એક્સ એલ પી ને ઈ આ બધા જ ચલો એક ઓપરેટર છે હું એમ કહું છું કે ભાઈ ઈ પી એક્સ એલ બરાબર આ બધા ડાયનેમિકલ સિસ્ટમ ગતિશીલ યંત્રશાસ્ત્ર માં આવેલા આ બધા જ ચલો એ ક્વોન્ટમ મિકેનિક્સમાં એક રેખીય ઓપરેટર છે બરાબર તો આ બીજા નંબરની સ્વીકૃતિ અથવા પૂર્વધારણા એટલે તમારા સિમ્પલ છે આ તો બહુ તો મેં કોમ્પ્લિકેટેડ કર્યું પણ બાકી સિમ્પલ છે કે ભાઈ જે કઈ તમે અત્યાર સુધી સમીકરણમાં વેરિયેબલ અથવા ચલ લેતા હતા એ ક્વોન્ટમ મિકેનિક્સમાં એ ચલને આપણે ઓપરેટર તરીકે રજૂ કરીએ છીએ ધેટ્સ ઓલ એટલે ધારો કે ઈ પી ને એક્સ ને આ બધા ચલો છે એ ક્વોન્ટમ મિકેનિક્સમાં આ બધા ઓપરેટર ગણાય અને આ મતલબ એને એવું થાય છે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રમાં ગતિ વિજ્ઞાન નો એટલે કે ડાયનેમિક્સ નો દરેક ચલ એક રેખીય ઓપરેટર છે ધેટ્સ ઓલ બરાબર છે તો સિમ્પલ વાત થઈ હવે આ રેખીય એટલે શું આપણે સમજીએ રેખીય એટલે શું બરાબર તો રેખીય એટલે સમજી લેવાનો મતલબ કે મેં તમને કહ્યું કે ભાઈ સાય વન એક અવસ્થા તરંગ વિધે છે સાય ટુ છે એનું રેખીય સંયોજન સી વન સેવન પ્લસ સી ટુ સાય ટુ એટલે આ શું છે સાય વન સાય ટુ નું રેખીય સંયોજન હવે એની પર કોઈ ઓપરેટર ઓપરેટ થાય કોઈ પણ ઓપરેટર ઓપરેટ થાય માનો કે અહીં લખતું નથી ઓપી એવું પણ સમજી લેવાનું કે આ ઓપરેટર આને પર ઓપરેટ થાય એના પછી તો આપણો પરિણામ જે મળશે હવે આ તો સંખ્યા છે સી વન એટલે એને બહાર લઈ શકાય તો સી વન કે એ સાય વન આ સિમ્પલ મેથેમેટિક્સ છે કારણ કે આનાની સાથે ગુણશો એમાં સી વન તો સંખ્યા માટે બહાર લખ્યું પછી પ્લસ એ આની પર ઓપરેટ થાય પણ આ સી ટુ તો બહાર લઈ શકાય એટલે સી ટુ
समीकरण अनुसरे एने आपणे रेखीय कारक कहीशुं। रेखीय कारक ऑपरेटर शब्द वापरो का तो कारक शब्द पण तमे वापरी शको छो। ता ऑपरेटर एटले मतलब एवो थयो के भाई क्वांटम तंत्रना बे अवस्था विधे साइ वन साइ टू एना रेखीय संयोजन ज्यादा रेखीय संयोजन पर ऑपरेट थाय तो ए ए साइ वन ए साइ टू ना रेखीय संयोजन जेटलू होय छे। फरी वाक्य बोलू छू के भाई सी वन साइ वन प्लस सी टू साइ टू ए शू छे के साइ वन साइ टू नू रेखीय संयोजन। आ रेखीय संयोजन पर जो ऑपरेटर ऑपरेट थाय तो ए ए साइ वन ए साइ टू ना रेखीय संयोजन जेटलू होय छे। टूंक में बात आटली थी मैथमेटिकली के भाई आ आने आउ ब्रेकेट होय तो आनी पर ऑपरेट थी सके आनी पर ऑपरेट थी सके अने आ समीकरण अनुसरतु होय तो एने आपणे रेखीय कारक कहीए छीए। ने क्वांटम मिकेनिक्स में जे बधा कारको छे ए केवा कारको छे रेखीय कारको छे एटले आ तमे ऑपरेट करी शको छो। आटली ज वात थई ने टूंक में बीजी पूर्वधारणा सीम्पल ज छे समजवा माटे के भाई तमे अत्यार सुधी प्रचलित यंत्रशास्त्र में जे की वेरिएबल था ए बधा ज वेरिएबल ने क्वांटम मिकेनिक्स की बात करता हो तो ऑपरेटर गणी सकते ऑपरेटर ए आ वेरिएबल ने अपने ऑपरेटर में रजू करे एना आधार मैं कहू कि क्वांटम यंत्रशास्त्र में गति विज्ञान नो दरेक चल एक रेखीय ऑपरेटर है। रेखीय मतलब कि आ आ रेखीय व्याख्या रेखीय रेखीय कारक आ मैथमेटिकल डेफिनेशन आ रेखीय कारक अपने व्याख्यायित करो आ मैथमेटिकल डेफिनेशन आप शब्दों में लगभग लिखी सकते कि भाई बे तरंगों रेखीय संयोजन एनी पर जरा ऑपरेटर ऑपरेट थाय ते ए साइ वन ए साइ टू ना रेखीय संयोजन जेटल हो ते कही सको। ओके हम आ कारकों की बात करो छो ते हम समझवा जरा थोड़ा डिटेल में तो नहीं कही सकते पण छता हूँ ए लख्यु एक्स पी जो आ मैं लख्यु ए कोई विधेय छे एक्स पर आधारित छे एक्स एंड पी पर बराबर। हवे आ ए आपणे क्लासिकल मिकेनिक्स की बात आ क्लासिकल मिकेनिक्स में छे प्रचलित यंत्रशास्त्र में पर जब क्वांटम की बात करी त्यारे शुं कह्युं हतुं के भाई ए कारक एटले ऑपरेटर थई जाय तो पछी एने आपणे शुं कराय ए ऑपरेटर एक्स ने पी लखी सकते क्वांटम मिकेनिक्स में आम लखी सको ए एक्स ऑपरेटर पी ऑपरेटर बराबर आम लखी सकते अथवा तो एने ए एक्स ऑपरेटर तो आप एक्स लखो तो समझी रहा कि ऑपरेटर वारंवार लखवा जरूर नहीं पी जे छे पी एटले आ तमारो छे तो माइनस आई एच क्रॉस एटले टूंक में जे क्लासिकल मिकेनिक्स में तमारो आ वेरिएबल छे क्वांटम मिकेनिक्स में तमारो रजूआत आ थी एटले आ क्लासिकल मिकेनिक्स में रजूआत थी अने आ तमारी क्वांटम मिकेनिक्स में रजूआत थी क्वांटम मिकेनिक्स में मैं कहूं मुजब दरेक चल एना कारक वडे रजू करवामां आवे छे। बात समझी गया तमे तो आ साव सीम्पल बात हती समझी सके एवी छे कदाच मैं थोड़ी कॉम्प्लिकेटेड करी होय मने एम के पण वात सीम्पल छे कई वांधो नहीं। हवे समझो आगळ के भाई एक एक ऑपरेटर ए छे एक्स पी बीजो ऑपरेटर आ बे ऑपरेटर थे बराबर एटले हवे मैं तमने कहू के भाई हवे चल ने आपणे ऑपरेटर में रजू करीए छीए मारी पासे कोई बे ऑपरेटर छे ए ऑपरेटर ने बी ऑपरेटर हवे तमने एम थाय के भाई आ ऑपरेटर ने आ ऑपरेटर एटले के हुं धारुं के कोई तरंग विधेय साय छे धारो के एनी पर मैं बी ऑपरेटर थी ऑपरेट करी ने एनी पर पहेला बराबर અને પછી એમ થાય કે ચલો હું આની પર હું પછી એ ઓપરેટર થી ઓપરેટ કરીશું
એટલે આ તરંગ દિશાએ પર બી ઓપરેટર લગાવ્યો જે કે ફેરફાર થયો હોવાથી એની પર બાર નવો ઓપરેટર લગાવ્યો કોઈ એમ કે નહીં ભાઈ મારે તો સાઈ ઉપર એ ઓપરેટરથી ઓપરેટ કરવું છે એ ઓપરેટરથી મેં ઓપરેટ કર્યું એનું જે કઈ પરિણામ આવ્યું પછી કહેવાય હું બી ઓપરેટરથી એની પર ઓપરેટ કરીશ એમ કર્યું તો તમને લાગે છે કે આ પરિણામ અને આ પરિણામ બંને સરખા હશે જો તમે સેજ સમજવા પ્રયત્ન કરો આગળ જે વાત કરી સ્કેલર પ્રોડક્ટ ફાઈ અને સાઈની એમાં તમે ક્રમ બદલતા હતા તો નહોતું ચાલતું હે ને ક્રમ ના બદલી શકો બદલો તો એનો અર્થ બદલી જતો હતો તો અહીં પણ કંઈક એવું થતું હશે મતલબ કે આ ઇક્વલ નથી નોટ ઇક્વલ ટુ છે એટલે આ બે ઓપરેટરનો ગુણાકાર તમે કરો એ બી કર્યો અને આ શું છે બી એ કર્યું બંનેનું પરિણામ જુદું મળે છે મતલબ કે ક્વોન્ટમ મિકેનિક્સમાં આ કારકો જે છે એ સમક્રમી નથી સમક્રમી નથી ક્રમ ઉલટાઈ ના શકે ક્રમ તો જાળી રાખવો પડે સમક્રમી નથી બરાબર છે તો સમક્રમી નથી જો આનું પરિણામ આનું પરિણામ જુદું છે તો તમને એમ થાય કે આપણે આનો ડિફરન્સ કેટલો આવે એમ કે એ ઓપરેટર બી ઓપરેટર અને પછી માઇનસ મતલબ એ બાજુ લઈએ એનો ડિફરન્સ શું થયો કે બી ઓપરેટર અને એ ઓપરેટર એનો કઈ ડિફરન્સ તો હોઈ શકે છે કારણ કે આ ઇક્વલ નથી મતલબ કે આ બાજુ લઈ જાઓ તો એ ઓપરેટર બી ઓપરેટર માઇનસ સમથિંગ એ નોટ ઇક્વલ ટુ ઝીરો કઈ છે હું આમ લઈ આવ્યો બરાબર છે ઓકે સાય વળી ભાગી નાખીને મેં લખ્યા નથી તો આ બધો ડિફરન્સ ઝીરો નથી હવે આ ડિફરન્સ ઝીરો નથી તો આ જે બાદબાકી કરી ને એને હું મેથેમેટિક્સ સરળતા માટે આ જે રજૂઆત છે એનું આમ રજૂઆત કરીશ એ અને બી નોટ ઇક્વલ ટુ ઝીરો હવે યાદ રાખો મેં શું કર્યું ઓપરેટર 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 એવું કઈ લખવાની જરૂર નથી સમજી જવાનું કે ઓપરેટર જ છે એમ કે ક્વોન્ટમ મિકેનિક્સની વાત કરીએ તો દરેકમાં ઓપરેટર શબ્દ લખવાની જરૂર નથી આપણે એમ જ માનવાનું કે ઓપરેટર જ છે તો પછી આ શું થાય આનો મતલબ શું થાય પછી આને સિમ્પલ કરવું હોય તો કેવું થાય ઈ બી માઇનસ બી એ થઈ ને કે ભાઈ તો નોટ ઇક્વલ ટુ ઝીરો છે કારણ કે ઇક્વલ ટુ નથી એટલા માટે તો પછી એ બી માઇનસ બી એ એટલે એને હું આ રીતે લખું છું ખરાબ એ બી માઇનસ બી એ જે છે એને હું આવી રીતે લખું છું ઝીરો નથી બરાબર અરે ઝીરો નથી એટલે જે કઈ રાશિ હોય એને આપણે શું કહીએ ખબર છે કોમ્યુટેટર કોમ્યુટેટર બરાબર તો જો હવે વાત આવી થઈ કે ક્વોન્ટમ મિકેનિક્સમાં આવતા બે કારકો ઉદાહરણ તરીકે એ અને બી એમાં તમે એ બી ઓપરેટર બી એ બી પહેલા ઓપરેટ કરો અને પછી આ બી એ ઓપરેટ કરો બંનેનું પરિણામ સરખું નથી આવતું મતલબ કે બેનો તફાવત કંઈક નોન ઝીરો મળે છે એટલે એને આપણે સરળતા માટે આ જે તફાવત જે છે એને સરળતા માટે આ સિમ્બોલ કર્યો એટલે જ્યારે તમે આ જોશો એ બી તો આ શું છે તો સમજી લેવાનું કે આનો મતલબ એ થાય કે એ બી માઇનસ બી એ છે જયારે બી એને એક્સપાન્ડ કરો તો એ બી માઇનસ બી એ એમ લખવાનું એનો મતલબ આ થાય હવે આ કોમ્યુટેટર ધારો કે ઝીરો નથી તો આ જે રાશિ છે એને આપણે શું કહીશું એ અને બી નો કોમ્યુટેટર બરાબર છે જે કઈ જ રાશિ આવતી જે કઈ બે પાંચ દસ પચીસ કઈ સંખ્યા આવતી હોય કઈ આવતું હોય એને આપણે એ અને બી નો કોમ્યુટેટર કહીશું પણ કોઈ એમ કે યાર ના ના યાર એવું નહીં ધારો કે મેં એ બી બરાબર ઝીરો આવી ગયું કોઈ કિસ્સામાં એવું બને ને કોઈ પ્રણાલીમાં કોઈ ઓપરેટર માટે એવું હોઈ શકે કે ભાઈ આના બરાબર ઝીરો થયું તો પછી આપણે કહી શકીએ કે ભાઈ એનો કોમ્યુટેટર ઝીરો છે અને કોમ્યુટેટર ઝીરો હોય એનો અર્થ શું થયો કે કોમ્યુટેટર ઝીરો હોય તો પછી શું થાય કે એ બી માઇનસ બી એ બરાબર ઝીરો એનો અર્થ શું થયો કે એ બી બરાબર બી એ મતલબ કે હવે તમે ઓપરેટર બદલો તો ચાલે એટલે જો તમારો કોમ્યુટેટર ઝીરો થતો હોય એ બી હું કોઈ એ બી કોમ્યુટેટર ઝીરો તરત લાઈટ થઈ ગઈ આપણને કે એ બી માઇનસ બી એ બરાબર ઝીરો છે એના બરાબર આ છે મતલબ કે આનો ક્રમ ઉલટાઈ શકાય છે તો એવા કિસ્સામાં એ ઓપરેટરો છે આપણે શું કહીશું સમક્રમી છે ક્રમ બદલી શકાય છે એમ કે બરાબર છે પણ મોટા ભાગે ક્રમ બદલી શકાતો નથી અને નથી તો એક આ એ બી નો જે કે નોન ઝીરો જે વસ્તુ છે એનો કોમ્યુટેટર કહેવાય
અને કોમ્યુટેટર 0 હોય તો પછી એમ કહી શકીએ કે આ સમક્રમી છે. હવે એનો અર્થ ઘટન છે પણ આપણે પછી વાત કરીએ. પણ આટલું તમે સમજી લો કે ભાઈ કભી પૂર્વધારણા બે પ્રમાણે પ્રચલિત યંત્રશાસ્ત્રના દરેક ચલ એને આપણે ઓપરેટર તરીકે રજૂ કરીએ છીએ. એ સમજી ગયા પછી બે ઓપરેટરોનો ગુણાકાર કરીએ એટલે કે વારાફરતી ઓપરેટ કરીએ આવી રીતે તો ઇક્વલ નથી આવતું. મતલબ કે એ બી કોમ્યુટેટર જીરો નથી, કંઈક સરળ સંખ્યા છે તો એ સંખ્યાને આપણે કોમ્યુટેટર કહીશું. અને કદાચ બાય ચાન્સ એનો ગુણાકાર જીરો આવે, કોમ્યુટેટર જીરો આવતું હોય તો પછી એનો અર્થ એવો થયો કે એ બી માઇનસ બી બરાબર જીરો છે અને એ બી બરાબર બી છે. તો તમે પછી હવે પેલા બી ઓપરેટર ઓપરેટ કરો પછી એ કરો અથવા પહેલા એ કરો બી કરો, પરિણામ સરખું મળવાનું છે. તો એ સમક્રમી એમ કહી શકાય. મતલબ આ વસ્તુ તમે સમજ્યા છો. હવે આ જો તમે સમજ્યા હોય તો આપણે એક સરસ એક પ્રોબ્લેમ લઈએ નાનો, કે જે બિલકુલ સિમ્પલ છે, ઇન્ટરેસ્ટિંગ છે અને પરીક્ષામાં આ બધી બાબતો પૂછાતી હોય છે. એમાં આ જે મેં કહ્યું એના આધારે જ છે. પણ હવે હું એમ કહું, ધારો કે કોઈ સવાલ થાય આપણને, મેં એમ લખ્યું કે ભાઈ એક્સ પી એક્સ આ શું થયું, મને એમ કાં તો પૂછે કે એક્સ પી કોમ્યુટેટર શોધો એમ બી પૂછે, અથવા તો એક્સ પી બરાબર આઈ એચ ક્રોસ સાબિત કરો એમ કે આપણને બરાબર. એટલે પ્રશ્ન આવો હોઈ શકે છે કે એક્સ પી એક્સ કોમ્યુટેટર બરાબર ક્વેશ્ચન માર્ક, અથવા આની કિંમત શોધો એમ બી પૂછે, અથવા તો એક્સ પી એક્સ બરાબર આઈ એચ ક્રોસ એવું સાબિત કરો. બરાબર છે. હવે ઘણી વખતે પરીક્ષામાં આમ પણ પૂછે છે એક્સ પી બરાબર આઈ એચ ક્રોસ, તો આ પી એક્સ લખ્યું આમાં નહીં લખ્યું. તો અહીં આપણે એમ કહી શકીએ કે એક પરિમાણમાં લેવા છે, એક પરિમાણમાં, એક પરિમાણ માટે બરાબર જે લખ્યું એક પરિમાણ માટે. તો પછી પી આ એક્સ હોય તો એક પરિમાણમાં આ પી એક્સ જ હોય, તો એક્સ પી એક્સ એમ લખ્યું તો પણ ચાલે. એટલે ટૂંકમાં એક્સ પી લખેલું હોય તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી, ત્યાં લખેલું હોવું જોઈએ એક પરિમાણ માટે. પણ ન લખ્યું હોય તો બી તમારે સમજી લેવાનું કે ભાઈ આ એક્સ અથવા આ પી એક્સ છે એમ કે. બરાબર છે. તો એ સ્વીકાર લેવાનું. એટલે ઘણી બધી એક્ઝામમાં આ પણ પૂછાય છે અને આ પણ પૂછાય છે. તો અહીંયા લખેલું હોવું જોઈએ કે એક પરિમાણ માટે, તો પી એક્સ છે તો એક પરિમાણમાં વેગમાન એ પી એક્સ જ આવે. પણ કદાચ ભૂલથી ન લખ્યું હોય અને આમ સાબિત કર્યું એમ કહ્યું હોય તો પણ તમારે અહીંયા પી છે એક પરિમાણમાં છે એમ માની અને પી એક્સ જ લેવાનું રહેશે. ઓકે. એટલે આપણે આ અથવા આ, હવે ધારો કે આ લીધું, હવે આપણે આ સાબિત કરવાનું કહે છે. હવે કોમ્પ્યુટરનો મતલબ મેં તમને કહ્યું કે ભાઈ આ જે છે તો એક્સ અને પી એક્સ બરાબર. હવે મેં તમને કહ્યું કે ભાઈ આ ઓપરેટરો જ્યાં સુધી કોઈ તરંગ વિધેય પર ઓપરેટ ના થાય ત્યાં સુધી તો મતલબ નથી, એટલા માટે આની પર સાઇવર્ડ ઓપરેટ થાય. ઓકે. પછી મેં તને એમ કહ્યું હતું કે આ કોમ્પ્યુટેટર આમ લખ્યું છે એનો મતલબ શું થાય, તો મેં તમને કહ્યું હતું ને કે ભાઈ એક્સ પી એક્સ, એક્સ પી એક્સ માઇનસ પી એક્સ એક્સ, અને આ તમારું શું છે સાય. તો અહીં આના પરથી આ લખી શકાય, ડેફિનેશન પરથી, કોમ્યુટેટર ની ડેફિનેશન પરથી આ લખી શકાય. ઓકે. અને પછી એક્સ પી એક્સ એટલે શું, માઇનસ આઈ એચ ક્રોસ બી બાય ડી એક્સ, આપણને ખબર છે બરાબર, કારણ કે એક જ છે ત્યાં માટે. અને આ ગુણાક અંદર લઈ જઈએ તો શું આવશે, અહીંયા સાહેબ અને સાહેબ ગુણાઈ જશે, એટલા માટે માઇનસ પી એક્સ એટલે શું પાછું, માઇનસ આઈ એચ ક્રોસ બી બાય ડી એક્સ આવ્યું, અને આ એક્સ ના શું છે સાહેબ, એટલે આવી લીધા. કશું મેં નથી કર્યું, ખાલી પી એક્સ ની કિંમત મૂકી છે. પછી શું છે, હવે આ તો સંખ્યા છે એટલે એને આમ લખી શકાય એચ માઇનસ એચ પ્લસ એક્સ ડી સાઇડ ડી એક્સ, એવું મેં લખ્યું. પછી માઇનસ માઇનસ પ્લસ આઈ એચ ક્રોસ, હવે ડી આ પહેલા એક્સ સાઈડ છે તો પહેલા ડી એક્સ એક્સ સાથે વિકલન કરશો તો એની કિંમત શું થશે, વન થશે ને, ડી આની સાથે કરશો તો વન થશે અને આ એઝ ઇટ ઇઝ રહેશે, આઈ એચ ક્રોસ પ્લસ. તો આનું પણ લીધું ને આપણે વિકલન માટે એને બહાર લઈ જાય, તો આઈ એચ ક્રોસ એક્સ ઇન્ટુ પછી કરું શું રહ્યું ડી સાઈ બાય ડી એક્સ. હવે તમને ખ્યાલ આવે છે કે આ અને આ બંને કેવા છે સરખા છે, માટે આના પરથી આઈ એચ ક્રોસ સાઈ મતલબ એવો થયો
કે આ તમારું x px psi બરાબર ih એટલે એક મિનિટ બરાબર ના લખવું હોય તો કઈ વાંધો નહીં ચલો સારું અને પછી એને આપણે એમ લખી શકાય x px બરાબર ih ક્રોસ તો આ તમારી કા પરિણામ થયું બરાબર છે તો આ કોમ્યુટેટરની કિંમત ih ક્રોસ સાબિત કરો સાવ સિમ્પલ છે ડેફિનેશન પરથી psi પર ઓપરેટ કરાય આને એક્સપાન્ડ કરો આવી રીતે ऑपरेटर मुको ने सिंपली आ करी सको छो x અને px હોતા હી x ક્રોસ હવે કહેવાની જરૂર નથી તમે સમજી શકો છો હું એમ લખું કે ભઈ y અને py હોય તો શું થાય એવી રીતે ભઈ z અને pz હોય તો શું થાય y ક્રોસ થાય ને x px y ક્રોસ તો y py તો પણ h ક્રોસ થાય z pz પણ h ક્રોસ થશે બરાબર ને ઓકે હવે ઇન જનરલ ઘણી વખતે બીજા કેટલાક પરિણામો આમાંથી પૂછાય છે એ ચલો આપણે એને પૂરું કરી દઈએ આના રિલેટેડ છે એટલા માટે બિલકુલ એના રિલેટેડ છે ઘણી વખતે એક્ઝામમાં એમ પણ પૂછી શકાય છે કે ભાઈ એક્સ આઈ અને પી જે બરાબર આઈ એચ ક્રોસ ડેલ્ટા આઈ જે આવું પરિણામ મેળવો એમ કે બરાબર છે તો સિમ્પલ છે જસ્ટ રિવિઝન છે જો પેલું સમજ્યા હોય તો આ તો જસ્ટ જોવાનું છે તમારે કે ભી આ એક્સ એક્સ આઈ પી જે એને કોઈ ઓપરેટર ઉપર ઓપરેટ કરવું જ પડશે સારું હવે આને એક્સપાન્ડ કરીએ તો એક્સપાન્ડ કરો તો શું થશે તો એક્સ આઈ પી જે માઇનસ પી જે એક્સ આઈ અને આ તમારો સાઈ આના પરથી એક્સ આઈ ઇન્ટુ પીજી એટલે કે માઇનસ આઈ એચ ક્રોસ ડી બાય ડી એક્સ જે જે લખ્યું એટલા માટે જે લખ્યું ઓકે અને આ સાઈન અંદર લઈ જઈએ તો આપણે એને સાઈન કર્યું ઓકે પછી માઇનસ માઇનસ પીજી એટલે પરથી બાજુ માઇનસ આઈ એચ ક્રોસ ડી બાય ડી એક્સ જે પીજી ની આપણે કિંમત મૂકી અને આ શું છે તો એક્સ આઈ સાઈન આને આપણે જરા એરેન્જ કરીએ માઇનસ આઈ એચ ક્રોસ બહાર લઈએ એક્સ આઈ ઇન્ટુ ડી સાઈ બાય ડી એક્સ જે માઇનસ માઇનસ પ્લસ હવે આનો આની સાથે પહેલા કરી નાખીએ તો આઈ એચ ક્રોસ આનો નથી કરતા એટલે આપણે આગળ લખી નાખીએ અને આનો આની સાથે કરીશું તો ડી એક્સ આઈ અપોન ડી એક્સ જી એવું થશે કારણ કે એક્સ આઈ નું એક્સ જેની સાપેક્ષમાં વિકલન કરવાનું છે અને પ્લસ આઈ એચ ક્રોસ આનું નહીં કરતા એટલે એક્સ આઈ ડોટ અને ડી સાઈ બાય જે એક્સ જે હવે સિમ્પલ છે એમાં મેં કઈ કર્યું નથી આગળ સમજ્યા હોય તો પેલું વાંધો નહીં આવે તો પછી તમને આ બંને તો ઉડી ગયા છો બિલકુલ તો આ શું છે આઈ એચ ક્રોસ સાઈ ઇન્ટુ હવે આ જે છે એને આપણે આવી રીતે લખી શકીએ ડેલ્ટા આઈ જે એમ લખ્યું કેમ આ ક્રોનિકલ ડેલ્ટામાં છે ને અને આ સંબંધનો મતલબ શું થાય કે ભાઈ ડેલ્ટા એટલે આઈ બરાબર જે હોય બરાબર જે હોય આઈ બરાબર જે હોય તો શું થશે એની કિંમત ડેલ્ટા આઈ જેની કિંમત શું થશે 1 થશે જો આઈ ઇક્વલ ટુ જે હોય તો નહીં તેની કિંમત શું થશે 0 થશે આઈ બરાબર નોટ ઇક્વલ ટુ જી હોય તો બરાબર છે તો આ જે છે ટૂંકમાં એમ કહી શકાય કે ભી આ ડેલ્ટા એક્સ આઈ બાય ડેલ્ટા એક્સ જે એને મેં આવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે એટલે આનો મતલબ એવો થાય કે આઈ જે 1 થશે ક્યારે આઈ ઇક્વલ ટુ જી હોય તો નહીતર નહીં થાય ઓકે ડેલ્ટા માટે આપણે આ લખી શકાય છે મતલબ એવો થયો કે ડેલ્ટા આઈ જે બરાબર ડેલ્ટા એક્સ આઈ અપોન ડેલ્ટા એક્સ જે આવી રીતે મેં વ્યાખ્યાયિત કર્યું છે બરાબર છે અને ઇક્વલ ટુ 1 થશે આઈ ઇક્વલ ટુ જે ઇક્વલ ટુ 0 થશે આઈ નોટ ઇક્વલ ટુ જે બરાબર છે અને એ પ્રમાણે જોઈએ તો ઓકે તો પછી આ શું છે એક્સ આઈ પી જે સાઈ ઓકે સાઈ સાઈ આપણે ઘડ નાખી શું શું થશે એક્સ આઈ પી જે સાઈ નું નસલ કરો આઈ એચ ક્રોસ ડેલ્ટા આઈ જે આ જનરલ થઈ ગયું તમારું જનરલ
જે પરીક્ષામાં પણ ઉપયોગી છે અને સમજવા માટે પણ સહેલા છે. ઓકે, થેન્ક યુ.